કોરોનાના સંક્રમણને રોકવા માટે સેનેટાઇઝ અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે નસવાડી જિલ્લામાં 3 દિવસ પોલીસ દ્વારા માસ્ક પહેરવાની જાગૃતિ લાવ્યા બાદ હવે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કોરોનાના સંક્રમણને રોકવા માટે સેનેટાઇઝિંગ અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે નવસારી જિલ્લામાં 3 દિવસ પોલીસ દ્વારા માસ્ક પહેરવાની જાગૃતિ લાવ્યા બાદ હવે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો પર દંડની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દંડની સાથે સમગ્ર જિલ્લામાં દંડની સાથે મફતમાં માસ્ક આપી કોરોનાથી શહેરીજનોને બચાવવા પ્રયાસ હાથ ધર્યો છે। દંડનો વિરોધ પણ થઈ રહ્યો છે। દંડનો ભોગ બનનાર લોકો વિવિધ બહાનાઓ પણ બનાવી રહ્યા છે, પરંતુ જનહિતમાં પોલીસ કડકાઈથી કામગીરી શરૂ કરી છે। હિતેશ વધેરા, જેડેશ નવસારી। આરોગ્ય વિભાગ દ્વારા એક નોટિફિકેશન કરી અને જે લોકો જાહેરની અંદર થૂંકે છે અથવા તો પરિવહન વખતે બહાર નીકળતી વખતે પોતાનું નાક ઢંકાય એ રીતે માસ્ક નથી પહેરતા અથવા તો માસ્ક નથી પહેરતા બિલકુલ, એમની વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવાની કામગીરી છેલ્લા 3 દિવસથી નવસારી જિલ્લા પોલીસે હાથ ધરેલ છે। એની સાથે સાથે અમે લોકોએ લોકોની અંદર એક જાગૃતિ ફેલાવી કે માસ્ક પહેરવું એ દરેકના પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, એટલે અમે એમને જે દંડની પાવતી આપીએ છીએ ને દંડ વસૂલ કરીએ છીએ, એમની સાથે સાથે અમે એક વિનામૂલ્યે અમને માસ્ક પણ આપીએ છીએ। અને આ માસ્ક આપવાથી અમે લોકો અમને બે સંદેશ આપવા માંગીએ છીએ કે ભાઈ માસ્ક પહેરવાથી તમારા પોતાના સ્વાસ્થ્યની અને અન્ય લોકોના સ્વાસ્થ્ય છે એ બંનેની જાળવણી થાય છે, એટલા માટે આપ લોકો માસ્ક પહેરો। આખા જિલ્લાની અંદર દરેક પોલીસ સ્ટેશન લેવલે આજે આ ઝુંબેશ શરૂ કરેલી છે, આગામી દિવસોની અંદર આ ઝુંબેશ ચાલુ રહેશે। પ્રથમ અમારી 50,000 જેટલા માસ્ક વિતરણની અમારું ટાર્ગેટ છે અને એનાથી વધારે પણ માસ્ક વિતરણ કરીશું અને તમામ લોકો 100% લોકો માસ્ક પહેરીને નીકળે